नमस्कार मित्रों, जीगन विद्या मंदिर में आप सर्वे नु एक वक्त फरीथी हार्दिक स्वागत छे। आज नो वीडियो छे धोरण 3 पर्यावरण आसपास ऑक्टोबर मास नी अंदर जे सामायिक मूल्यांकन एकम कसोटी छे एनु संपूर्ण सोल्यूशन जोईशु। वीडियो नी शुरुआत करता पहला हूँ तमने एक रिक्वेस्ट करीश के जो तमे चेनल नी अंदर नवा हो तो चेनल ने सब्सक्राइब करी लेजो अने बेल आइकोन ने टच करी लेजो जेथी आवा नवा वीडियो आवता तमने अपडेट मळती रहे। तो वीडियो की शुरुआत करिए। प्रश्न नंबर एक छे, परिस्थिति अने चेहराना हावभाव अंगेना जोड़का जोड़ो। तो ये परिस्थिति आपेली छे अने एनी सामे चेहराना हावभाव छे एना जवाब आपणे जोड़वाना छे। तो एक छे काजल नी चोपड़ी एना भाईए फाड़ी नाखी तो एने चेहरा ऊपर शुं देखाशे, गुस्सो। बे, अनिल ना पप्पा तेना माटे फटाकड़ा लाव्या छे तो एना चेहरा ऊपर खुशी देखाशे। त्रण, भावना ने ताव आव्यो छे तो एना चेहरा ऊपर उदासी देखाशे। चार, माधव ना घर में वांदरो घुसी गयो तो ए डरी जशे, डर एना चेहरा ऊपर डर लागशे। पांच, मिताली ने काले परीक्षा नुं परिणाम छे तो एने चिंता छे। तो मित्रों आ रीते आना जवाब बता। हवे प्रश्न नंबर बे जोईए, मने ओळखी काढो। हवे बीजो प्रश्न छे मने ओळखी नाखो अने एना गुण छे 5। प्रश्न बे छे मने ओळखी काढो, मारे माथे कलगी होय छे अने हुं टवका करू छुं ते छे कुकડો। એનો જવાબ છે કુકડો। હવે બે, મારી ચાચ લાલ રંગની હોય છે અને મને મરચું બહુ ભાવે છે તો એ છે પોપટ। ત્રણ, મારી ચાચ સોય જેવી છે અને હું પાંદરા સીવીને સુંદર માળો બનાવું છું તો એનો જવાબ આવશે દરજીડો। ચાર, હું ચાચની ઝાડને કાણા પાડીને તેમાંથી કીડા ખાઉં છું તો એ આવશે લક્કડ ખોદ। પાંચ, હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું તો એ પક્ષી છે ઘુવડ। તો મિત્રો આ રીતે આના જવાબ હતા। હવે પ્રશ્ન 3 અ જોઈએ, નીચે આપેલા સજીવ પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો, તેના ગુણ છે 3 જોઈએ। હવે વૃક્ષ, વૃક્ષ હોય એ ક્યાંથી પાણી મેળવે તો એ જમીન અથવા તો વરસાદમાંથી પાણી મેળવશે। પ્રાણી, તો પ્રાણી એ નદી અને તળાવમાંથી પાણી મેળવશે। માણસો, તો કૂવો બોર નળ અને વરસાદ આ રીતે એ પાણી મેળવે છે। પ્રશ્ન 3 બ, વરસાદ કરા સ્વરૂપે વર્ષે છે, અહીં કરા એટલે શું? તો કરા એટલે શું એનું આપણે જવાબ લખવાનો છે, ગુણ છે 2। તો એનો જવાબ આ રીતે છે, પાણીના ટીપા સ્વરૂપે વરસતો વરસાદ નદીના કારણે બરફ બની જાય છે અને આ બરફ વરસાદ સાથે પડે છે તેને કરા કહે છે। હવે જોઈએ આગળ પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટાની નિશાની કરો। તો એના ગુણ છે 5। અહીંયા 1, ચા કોફી બનાવવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ, તો સાચું કે ખોટું મિત્રો? તો તમને તરત જ ખબર પડી જશે ખોટું, કારણ કે ચા કે કોફી બનાવવા માટે તપેલીનો ઉપયોગ કરીએ આપણે। 2, ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે ફાયદાકારક છે તો એ ખોટું, કારણ કે ચૂલા ઉપર ધુમાડો થશે તો પર્યાવરણને નુકસાન કરશે। 3, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થાય છે તો સાચું। 4, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી તૈયાર થાય છે તો સાચું। 5, પૂરી તળવા માટે જારાનો ઉપયોગ થાય છે તો સાચું। હવે પ્રશ્ન 5, નીચે વાહનોના નામ આપ્યા છે તેની સામે તેનો ઉપયોગ લખવાનો છે, એના ગુણ છે 5। તો એક વાહન ઊંટલારી, તો ઊંટલારીનો ઉપયોગ જોઈએ આપણે, રણમાં સવારી માટે અને માલ સામાન લઈ જવા ઉપયોગી છે। 2, ટ્રાયસિકલ, તો અપંગ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાયસિકલ, જે કે 3 પૈડાની જે સાયકલ હોય છે એને ટ્રાયસિકલ કહેવાય, એ અપંગ માણસ માટે ઉપયોગી છે। 3, એમ્બ્યુલન્સ, તો એમ્બ્યુલન્સ એ દર્દીને દવાખાને લઈ જવા માટે હોય છે। 4, વિમાન, દૂરના અંતરની એ મુસાફરી કરવા માટે આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ।
ઝડપથી અને દૂર અંતર હોય તો વિમાન એ સરળતાથી મુસાફરી કરી શકાય છે. 5. ટ્રેક્ટર ખેતરમાં કામ કરવા અને માલ સામાનની હેરફેર કરવા માટે અથવા ખેતરમાં ખેડાણ કરવા માટે. બરોબર મિત્રો, ખેડૂતના જે દીકરા હશે એમને જરૂરથી જ ખબર હશે કે ટ્રેક્ટરનો આપણને શું ઉપયોગ કરીએ છીએ, અથવા તો કોઈ જગ્યાએ પણ આપણે નજરે આવેલો છે કે ટ્રેક્ટર શું ઉપયોગ થાય છે, તો એ આપણે આપણી રીતે જવાબ લખી શકીએ છીએ. તો મિત્રો, આ હતું ધોરણ 3 અને પર્યાવરણ આસપાસ ઓક્ટોબર માસનું સામાયિક મૂલ્યાંકન એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા, જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આવા જ વિડીયો સાથે મળતું. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ માય ચેનલ જીગરની વિદ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો.